કેટલા સંવેદનશીલ બૂથ છે, કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? આજે સવારથી 16 વિધાનસભાના ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી ડિસ્પેચ શાંતિપૂર્ણ રીતે પૂરો થઈ ગયું છે. જે જે પોલિંગ પાર્ટીઝ આવવાની હતી, જેની રચના થવાની હતી, જે આ રિઝર્વ સ્ટાફ મૂકવાનો હતો, ઈવીએમ્સની અને જુદા જુદા મટીરિયલની ફાળવણી થવાની હતી, એ પણ સમગ્ર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. અને સિટી વિસ્તારના અમુક વિધાનસભાઓમાં તો વિતરણ પૂરું પણ થઈ ગયું છે અને પોલિંગ પાર્ટીઝ રવાના પણ થઈ ગઈ છે. ગ્રામ્યના અમુક વિસ્તારોમાં જે આંતરિયાળ વિસ્તારો છે ત્યાં પોલિંગ પાર્ટીઝ હવે નીકળશે અને બપોરે 3 વાગ્યા સુધી તમામ પોલિંગ પાર્ટીઝ પોતપોતાના મતદાન મથકે પહોંચી જાય એવી વ્યવસ્થા કરેલી છે. જે એકદમ દુર્ગમ ભાગના ગામડાઓ છે કે જ્યાં મોટી બસો વગેરે જતી નથી, એવી જગ્યાએ આપણે નાના વાહનોની પણ વ્યવસ્થા કરેલી છે અને ત્યાં પણ સાંજે 5 વાગ્યા સુધી પોલિંગ પાર્ટી પહોંચી જાય એના માટે તમામ વ્યવસ્થા કરેલી છે. ઈવીએમ્સ જે છેલ્લે રેન્ડમાઇઝ થઈને આવ્યા છે એની તમામની યાદી દરેક ઉમેદવારને અને એના ચૂંટણી એજન્ટને આપેલી છે, દરેક રાજકીય પક્ષને પણ આપેલી છે અને એ જ ઈવીએમ્સની ફાળવણી આજે કરવામાં આવી રહી છે. કોઈપણ ઈવીએમ વિધાઉટ આર્મ્ડ પોલીસ કોઈ પણ પરિવહન થતું નથી એની પણ પૂરતી કાળજી લેવામાં આવેલી છે. આપણા જિલ્લાના 16 વિધાનસભા મતવિસ્તારોમાં લગભગ 750 કરતાં વધારે રૂટ છે કે જેના ઉપરથી આ પોલિંગ પાર્ટીઝ અને એમના સાથે ઈવીએમ્સ પસાર થવાના છે. એ તમામ વાહનો 100% GPS ટ્રેક છે અને એનું લાઈવ મોનિટરિંગ થાય છે. એ લાઈવ મોનિટરિંગ અમે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમથી કરી રહ્યા છે. સાથોસાથ આજે સવારે અમે 10:30 વાગે વેબકાસ્ટિંગનું પણ ડ્રાય રન રાખ્યું હતું. આપણા જિલ્લામાં લગભગ 2633 મતદાન મથકો ઉપર આપણે વેબકાસ્ટિંગ લાઈવ વેબકાસ્ટિંગ કરી રહ્યા છે, એટલે લાઈવ વેબકાસ્ટિંગ પણનું ડ્રાય રન આજે સવારે પૂર્ણ થઈ ગયું અને એમાં જે કંઈ નાની મોટી સૂચનાઓ આપવાની હતી એ પણ અપાઈ ગઈ છે. આપણે ટોટલ 16 ટીમ્સ જુદી જુદી એક જ કંટ્રોલ રૂમમાં બેસીને એક એક વિધાનસભાને મોનિટર કરતી રહેશે અને એમાં કોઈ પણ પ્રકારની ખામી આવે અથવા તો કોઈ પણ પ્રકારની સૂચના આપવાનો વારો આવે તો તરત જ કંટ્રોલ રૂમમાંથી સ્થાનિક ઈઆરઓને, ઝોનલ મેજિસ્ટ્રેટને, પોલીસ સેક્ટર મોબાઈલને તાત્કાલિક જાણ કરવાની પણ પ્રાવધાન ઓલરેડી ગોઠવાઈ ગયું છે. એ સમગ્ર તૈયારી પૂરી થઈ ગઈ છે અને અપેક્ષા છે કે મતદાન એકદમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે. પોલીસ ડિપ્લોયમેન્ટ જે કંઈ થવાનું હતું, CAPF જે આવવાની હતી, તમામ વિસ્તારોમાં પહોંચી ગઈ છે. સર, સંવેદનશીલ બૂથ કેટલા છે?